તો 22 વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ માટે મોકો આવ્યો, પરંતુ તેનો ફાયદો ઉઠાવવામાં કોંગ્રેસના નેતાઓ નિષ્ફળ રહ્યા. ફરી એક વખત ગુજરાતની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો. આવો જોઈએ શું છે કોંગ્રેસના પરાજય પાછળના કારણો. પાટીદારોને સાથે લીધા, દલિતોને મનાવવાનો પ્રયાસ કર્યો, ઓબીસીનો સાથ મળ્યો, આ બધું જ મળ્યું, પણ કોંગ્રેસને ગુજરાતની ગાદી ન મળી. ફરી એકવાર ગુજરાતની જનતાએ કોંગ્રેસને જાકારો આપી દીધો. 22 વર્ષ બાદ કોંગ્રેસના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. શા માટે આવું થયું તેના કારણો પર આવો કરીએ એક નજર. કોંગ્રેસમાં પ્રભાવશાળી ચહેરાનો અભાવ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં એક પણ નામ એવું નહોતું જેના પર ભરોસો મૂકી ગુજરાતની જનતા મત આપી શકે, અને કદાચ એ જ કારણ હતું કે પ્રચાર માટે ખુદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી ચૂંટણી નહોતા લડી રહ્યા. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ આ તમામ એવા ચહેરા હતા જે પોતાનું વજૂદ ઊભું કરી શક્યા નહોતા. આ નેતાઓની સામે લોકોએ વિજય રૂપાણી અને નીતિન પટેલના નામ પર મોહર મારવાનું પસંદ કર્યું. મોદીની કટ્ટર હિન્દુ તરીકેની ઇમેજ સામે સોફ્ટ હિન્દુત્વ નબળું પડ્યું. કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો સહારો લીધો, પરંતુ નરેન્દ્ર મોદીની હિન્દુ નેતા તરીકેની ઇમેજ સામે રાહુલ ગાંધીની પૂજા અર્ચના કામ ના આવી. રાહુલ ગાંધીનું મંદિરમાં જવું એ લોકોને પ્રાસંગિક લાગ્યું, જ્યારે ભાજપને હિન્દુત્વના નામ પર વોટ મળ્યા. પક્ષની અંદરનો જૂથવાદ બન્યો કારણભૂત. કોંગ્રેસ પક્ષમાં અંદરખાને રહેલો જૂથવાદ પણ તેના પરાજય પાછળનું એક મોટું કારણ છે. પક્ષના બે દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચે મુખ્યમંત્રી બનવા માટે લાગેલી હોડમાં નુકસાન પક્ષને સહન કરવાનું આવ્યું. અનેક સ્થળે ટિકિટ વહેંચીને લઈને પણ અસંતોષ જાગ્યો. પોરબંદરમાં જ અર્જુન મોઢવાડિયા સામે અપક્ષમાંથી ઉભેલા તેના જ એક સાથીદારે વોટ તોડ્યા અને મોઢવાડિયાને હારનો સામનો કરવો પડ્યો. શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ નેતાના જવાથી પડ્યો ફટકો. કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા એકમાત્ર એવા નેતા હતા જેમનો પોતાનો એક જનાધાર હતો. શંકરસિંહ વાઘેલા એ નેતા હતા જેણે ગુજરાતના ગામડે ગામડે ફર્યા હતા અને ગુજરાતની જનતાની નસને તેઓ પારખતા હતા. શંકરસિંહ વાઘેલાનું પક્ષ છોડીને જવું અને એ પછી કોંગ્રેસના અન્ય ધારાસભ્યોના પક્ષ પલટાના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. ભ્રષ્ટાચારી અને વંશવાદી પક્ષ તરીકેની ઇમેજ બદલવામાં નિષ્ફળતા. ન માત્ર ગુજરાતમાં પરંતુ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની ઇમેજ એક ભ્રષ્ટાચારી અને વંશવાદી પાર્ટી તરીકે બની છે. કોંગ્રેસનો ચહેરો ગણાતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. બીજી તરફ નરેન્દ્ર મોદી સાફ છબી ધરાવે છે. વાત ગુજરાતની કરીએ તો વિજય રૂપાણીની છબી પણ ખૂબ જ સ્વચ્છ રહી છે. વધુમાં રાહુલ ગાંધીની અધ્યક્ષ તરીકેની વરણીથી ફરી એક વખત કોંગ્રેસમાં વંશવાદને પ્રાધાન્ય મળતું હોવાનો સંદેશ લોકો વચ્ચે ગયો અને લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો. મોદી મેજિક સામે રાહુલની મહેનત નિષ્ફળ રહી. રાહુલ ગાંધીએ ગુજરાતના ગઢને તોડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું. 27 કરતા વધુ મંદિરોની મુલાકાત રાહુલ ગાંધીએ લીધી, 30થી વધુ રેલીને સંબોધિત કરી, લોકો સાથે વાર્તાલાપ કર્યો, પરંતુ મોદી મેજિક સામે આ બધું જ ફિક્કું પડી ગયું. રાહુલ ગાંધીના ભાષણો જીએસટી, નોટબંધી અને ટાટા નેનોની આસપાસ જ રહ્યા, જ્યારે નરેન્દ્ર મોદીએ નહેરુ ગાંધી પરિવારથી શરૂ કરી રામ મંદિર અને પાકિસ્તાનનો મુદ્દો પણ વણી લીધો. મોદીના મેજિક સામે રાહુલ ગાંધીના પ્રયાસો નિષ્ફળ રહ્યા. વિકાસ થયો નથી એ દલીલ લોકોના ગળે ન ઉતરી.
પોતાની સભાઓ દરમિયાન રાહુલ ગાંધીએ સતત ગુજરાતમાં વિકાસ થયો નથી એ મુદ્દો ઉઠાવ્યો. નર્મદાનું પાણી માત્ર ઉદ્યોગપતિઓને મળ્યું હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું. જે વાત લોકોના ગળે ન ઉતરે તે સ્વાભાવિક હતું. ટાટા નેનો કાર ગુજરાતના રસ્તા પર જોવા નહીં મળતી હોવાનો દાવો રાહુલ ગાંધીએ કર્યો, જે લોકો માનવાનું લોકો માટે મુશ્કેલ હતું. ગુજરાતમાં જે રીતે પાણી અને વીજળીની સમસ્યા હલ થઈ છે તેને લઈ ગુજરાતમાં વિકાસ થયો નથી એ વાત લોકોના ગળે ન ઉતરી. ગુજરાતના શહેરોમાં કોંગ્રેસ તરફી જુવાળ ઊભો ન થઈ શક્યો. ગુજરાતના ગામડામાં કોંગ્રેસ તરફી જુવાળ જોવા મળ્યો, પરંતુ શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો જાદુ ન ચાલી શક્યો. તેનું એક કારણ એ પણ છે કે શહેર અને ગામડાના લોકોના પ્રશ્નો જુદા છે. આંદોલનના કારણે કંઈક અંશે કોંગ્રેસ તરફી વાતાવરણ બન્યું, પરંતુ તે જીતમાં ન ફેરવાયું. રાહુલ ગાંધી કોંગ્રેસની બ્લુ પ્રિન્ટને ગુજરાતીના દિલ સુધી લઈ જવામાં નિષ્ફળ. રાહુલ ગાંધીએ બેરોજગારી અને મોંઘી શિક્ષણ તેમજ આરોગ્ય વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ આ સમસ્યાઓને દૂર કરવા માટે કોંગ્રેસનું વિઝન શું છે તેનો ઉલ્લેખ ક્યાંય જોવા મળ્યો નહીં. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી, જે લગભગ અશક્ય હતું. બીજી તરફ પાટીદારોને અનામત આપવાની વાત પણ મહદઅંશે કોણીએ ગોળ લગાડવા જેવી હતી. કોંગ્રેસે સામાજિક આંદોલન પર વધુ મદાર રાખ્યો. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પોતાના નેતાઓ કરતાં સામાજિક આંદોલન પર વધુ મદાર રાખ્યો. કોંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણીનો સહારો લીધો. આ દરમિયાન સામે આવેલી હાર્દિક પટેલની સીડી અને એ પછી હાર્દિકના બચાવમાં કોંગ્રેસના નેતાઓનું કૂદી પડવું લોકોના ગળે ન ઉતર્યું. અનામત આપવાની વાત પર પણ લોકોને ભરોસો ન બેઠો, ઉલટું નાની જ્ઞાતિના મતદારો ભાજપ તરફ વળ્યા અને કોંગ્રેસને ફરી એકવાર પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.